सूरत में कोरोना वधता केस ने लईने मुख्यमंत्री विजय रूपाणी सूरत जशे ज्यां तेओ आरोग्य सेवाओं स्थिति की समीक्षा और जिला तंत्र की सज्जता चितार लेशे। मुख्यमंत्री सूरत जिला तंत्रे हाथ धरेला कोरोना संक्रमण नियंत्रण उपायों पगलाओ और सारवार सुविधाओं की माहिती मेळवशे। तो तेमनी साथे साथे नायब मुख्यमंत्री नीतिन पटेल, मुख्य सचिव अनिल मुकिम, मुख्यमंत्रीश्रीना मुख्य अग्र सचिव के कैलाशनाथन सहित वरिष्ठ सचिवों सूरत जशे। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા કીર્તેશ। કીર્તેશ, સુરતમાં કોરોનાની જે પરિસ્થિતિ છે વિકટ બનતી જઈ રહી છે, કારણ કે ગ્રાફ સતત વધી રહ્યો છે। આજ ચિંતા સાથે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચવાના છે, બેઠકોનું શું આયોજન છે અને કેવા પ્રકારની ચર્ચા અને આગળની રણનીતિ કોરોનાને અટકાવવા માટેની શું રહેશે? बिल्कुल विधाता, जी रीते कोरोना कहर सूरत में सतत वधी रह्यो छे, अमदावाद बाद जी रीते सूरत में कोरोना ना आंकड़ा और ग्राफ वधी रह्यो छे, तेने लईने गुजरात राज्य मुख्यमंत्री विजय रूपाणी, खास करीने डेप्यूटी मुख्यमंत्री नीतिन पटेल सहित अग्र सचिवों की मोटो एक टीम आज सूरत खाते पहुंचवानी छे। थोड़ी ज वार में सूरत एरपोर्ट पर उतरिया बाद प्रथम सर्किट हाउस खाते पहुंचे, त्यां आगळ तेमने सूरत सहित दक्षिण गुजरात धारासभ्यो साथे एक मीटिंग आयोजन करवामां आव्युं छे। जो कि मीटिंग पत्तानी साथे जिल्ला वहीवटी विभाग साथे मीटिंग करवामां आवशे। कोरोना ने लईने कया प्रकारनी स्थिति छे, आ स्थिति नियंत्रण करवा माटे तंत्र द्वारा कया प्रकारना पगला लेवामां आवी रह्या छे, दर्दीओने पड़ती मुश्किली बाबते कया प्रकारनी सगवड करवामां आवी छे, जे रीते ग्राफ वधी रह्यो छे तेने लईने तंत्र द्वारा कया प्रकारनुं आयोजन करवामां आव्युं छे, कि कसे ने कसे कोरोना ने लईने जे स्थिति छे स्थितिनी समीक्षा करवामां आवशे, वहीवटी विभाग द्वारा कया प्रकारनी व्यवस्था करवामां आवी छे, केटली होस्पिटलोनुं निर्माण करवामां आव्युं छे अने आगामी दिवसमां कया प्रकारनी પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેને પછી વળવા વહીવટી વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, તમામ બાબતોની ચર્ચા મીટિંગમાં થશે, તેને લઈને સમીક્ષા થશે। ખાસ કહેવામાં આવે છે કે કોરોનાનો જે રીતે ગ્રાફ સુરતમાં વધી રહ્યો છે, સતત સુરતના કતાર ગામ હોય વરાછા એ, વરાછા બી ઝોન હોય કે જે જગ્યામાં કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે, તો આ સંક્રમણ કયા કારણોસર વધી રહ્યું છે તેને નિયંત્રણ કરવા માટે તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કયા પ્રકારની ગાઈડલાઇનની જરૂર છે, તમામ બાબતોની મીટિંગમાં વિસ્તૃત ચર્ચા થશે અને ત્યારબાદ કોરોનાને લઈને અલગ અલગ ગાઈડલાઇનો સાથે અલગ અલગ નિયમો નવા બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જો કે સીએમ સાથે ડેપ્યુટી સીએમ છે અને ખાસ કરીને સતત કોરોનાને લઈને જે અપડેટ છે તેને લઈને રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ છેલ્લા 5 દિવસથી સુરતમાં છે, ત્યારે ચોક્કસ આ તમામ વસ્તુની સમીક્ષા બાદ અમુક વિસ્તારોની વિઝિટ લે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। કીર્તેશ, સાથે જો વાત કરવામાં આવે તો આ પહેલા પણ રાજ્યના અગ્ર સચિવ જે મુખ્ય સચિવ છે તેમની પણ બેઠકોનો દોર જોવા મળ્યો છે આ બાબતને લઈને જ, કારણ કે ચિંતા સતત વધી રહી છે, કોરોનાના કેસ જે વિસ્તારમાં વધ્યા છે તે વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો પણ લગાવી દેવામાં આવ્યા છે, કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, આજની બેઠક બાદ વધુ કેવા નિર્ણયો લેવાઈ શકે છે, શું અનુમાન લગાવી શકાય? બિલકુલ, રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરતમાં છેલ્લા 5 દિવસથી, જયંતિ રવિ જ્યારે સુરતમાં આવ્યા ત્યારે સુરતમાં કોરોના પોઝિટિવના આંકડા કદાચ 100-120 સુધી હતા, પણ જે છેલ્લા 5 દિવસમાં જે રીતે આંકડો દરરોજનો 250 ઉપર પહોંચ્યો છે, સતત કોરોનાને લઈને લોકોના મોત થઈ રહ્યા છે, પણ કસે ને કસે તંત્ર દ્વારા આંકડા છુપાવવાની વાત સામે આવી રહી છે અને જે રીતે અમદાવાદ બાદ સુરત હવે બીજું અમદાવાદ બની રહ્યું છે, સતત આંકડાઓ વધી રહ્યા છે, તેને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિ તો સુરતમાં રહ્યા, મીટિંગોનો દોર કરી રહ્યા છે, અલગ અલગ વિસ્તારોની વિઝિટ કરી રહી છે અને જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિબંધ મૂક્યા છે, પણ આ સ્થિતિ નિયંત્રણમાં આવવાની જગ્યા પર વિસ્ફોટક બની રહી છે તેને લઈને ગુજરાત રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ સુરત ખાતે દોડી આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરિસ્થિતિ શું છે અને પરિસ્થિતિને પછી વળવા તંત્ર કેટલું કટિબદ્ધ છે, તમામ મુદ્દાઓની સમીક્ષા કરવા માટે, જાત નિરીક્ષણ કરવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમ સુરત આવી રહ્યા છે, ત્યારે ચોક્કસ મીટિંગો બાદ ઘણા બધા એવા નિયમોમાં ફેરબદલ અથવા તો ઘણા બધા નિયમો પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતાઓ છે, કારણ કે સુરતમાં સતત કેસ વધી રહ્યા છે, ખાસ કરીને કતારગામ અને વરાછા અત્યારે કોરોનાનું હોટસ્પોટ બન્યું છે, ત્યારે આ વિસ્તારમાં ગીચ વસ્તી છે અને સૌથી મોટો ઉદ્યોગ ડાયમંડ ઉદ્યોગ ત્યાં આવેલો છે અને સૌથી વધારે ડાયમંડ ઉદ્યોગના લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને ડાયમંડ બાદ હવે ધીરે ધીરે આ સંક્રમણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે ચોક્કસ આ બે ઉદ્યોગની પરિસ્થિતિ, એક તો ચાલુ નથી થતું તે દરમિયાન સંક્રમણ સતત વધી રહ્યું છે, એટલે કે ઉદ્યોગોને લઈને પણ મહત્વના નિર્ણય લે તેવી શક્યતાઓ મીટિંગમાં દેખાઈ રહી છે। કીર્તેશ, આભાર તમામ માહિતી બદલ।